સંઘર્ષ સાંજે દૈનિકના નિત્ય પ્રકૃતિ પૂજાને વ્યાપક આવકાર. આજે ડીસા રોટરી ક્લબના પૂર્વ પ્રમુખ અને સંસ્કાર મંડળના સહમંત્રી તેમજ ગાયત્રી પેથોલોજી લેબના માલિક નટુભાઈ પટેલે પ્રકૃતિ પૂજાનો લહાવો લીધો. દિવ્યાંગ સંઘર્ષ દૈનિકના નિત્ય પ્રકૃતિ પૂજામાં રોટરી ક્લબના પૂર્વ અને સંસ્કાર મંડળના સહમંત્રી તેમજ ગાયત્રી પેથોલોજી લેબના માલિક પ્રમુખ નટુભાઈ પટેલે દિવ્યાંગ સંઘર્ષ પરિવાર તેમજ આજુબાજુના મિત્રોની હાજરીમાં પ્રકૃતિ પૂજા બાદ આ નવા વિચારને વધાવી લઈ વધુ ને વધુ પ્રકૃતિ પ્રેમીઓને આ અભિયાનમાં જોડાવવા આહ્વાન પણ કર્યું હતું. ડીસાથી રવિ ગોસ્વામી સાથે અમિત ગોસ્વામીનો રિપોર્ટ. સંઘર્ષ દિવ્યાંગ સાંધ્ય દૈનિકને હું મારી શુભેચ્છાઓ આપું છું. આજે જે પ્રકૃતિ પ્રેમ વ્યક્ત કરવાનો જે મને ચાન્સ મળ્યો છે એ બદલ હું એમનો આભાર માનું છું. કેમ કે હાલની જે સાંપ્રત જે આપણે સમસ્યા જોઈએ છે, જે દિવસે દિવસે નવા નવા વાયરસો અને નવા નવા બેક્ટેરિયાના ઓર્ગેનિઝમના હિસાબે નવા નવા રોગો આવે છે, એની સામે જો આપણે લડવું હશે તો એના માટે મેઇન જે પ્રકૃતિ છે એના વૃક્ષોના વધારે પડતો જે ઓક્સિજન વૃક્ષોથી આપણને મળશે જેના કારણે લોકોની આરોગ્યની સુખાકારી વધશે. અને સાથે સાથે આપણે જો આ સારી રીતે જીવન જીવવું હશે તો આપણી જે કુટેવો છે એ પોલ્યુશન એને અટકાવી અને આપણે વૃક્ષો પ્રત્યે વધુમાં વધુ પ્રેમ રાખવો જોઈએ અને નવું જે જગ્યા ખાલી હશે ત્યાં વૃક્ષારોપણ કરી અને પ્રકૃતિને આપણે હંમેશા માટે પ્રેમ કરવો પડશે. એના માટે હું આજે અહીંયા મને જે બોલાવે છે એ બદલ હું આયોજક અને જે દૈનિકના માલિક છે ત્રણેય મિત્રો એમને શુભેચ્છાઓ આપું છું કે આ એક જે નવું કન્સેપ્ટ દિશાની અંદર અને સમગ્ર ગુજરાત સમગ્ર દુનિયાની અંદર જે લાવ્યા છે એ બદલ હું એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું. અને ભવિષ્યની અંદર આપણે જો સારું જીવન જીવવું છે તો એના માટે આપણે આ પ્રકૃતિને હંમેશા સાથે રહી અને ચાલવું પડશે. થેન્ક યુ વેરી મચ.